રાજ્યમાં 10 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત અને ત્યારબાદ વાવાઝોડું અને 24 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી. ગરમી પડી રહી છે અને આકરી ગરમી પડી રહી છે, પરંતુ એક પછી 25 વૃક્ષો પાવશે ત્યારબાદ જ ઠંડી પડે. ત્યારે 10 નવેમ્બર પછી 25 વૃક્ષો પાવવાની શક્યતા રહે છે અને ત્યારબાદ એક પછી એક 25 વૃક્ષો પાવે પછી એટલે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અને ધીરે ધીરે કંઈક અંશે ઠંડી પડવાની શક્યતા રહેશે. પરંતુ 22 નવેમ્બર પછી કંઈક ઠંડીનું પ્રમાણ વધશે. 10 થી 14 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં ડિપ્રેશન થવાની શક્યતા રહેશે, પછી જ વાવાઝોડું પણ થઈ શકે. પરંતુ ત્યારબાદ ડિસેમ્બરની શરૂઆતમાં લગભગ ઠંડી આવવાની શરૂઆત થશે અને 25 વૃક્ષો પણ વધુ આવવાની શક્યતા રહેશે. 22 ડિસેમ્બર પછી ગાતો સુધી ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે હમણાં ઠંડીની શરૂઆત ઓછી હોવા છતાં લગભગ ડિસેમ્બરમાંથી શરૂઆતથી ઠંડી આવવાની શક્યતા રહેશે. હજી